ऋषि चिंतन चैनल में आप सबनो उष्मा भर स्वागत छे। युग साहित्य नो स्वाध्याय घर घर में जो समग्र रूपांतरण इच्छता हो तो अमारु साहित्य वाचो, समझो अने शीखो। युग साहित्य ना स्वाध्याय में ज मानव में देवत्व नो उदय, धरती पर स्वर्ग नो अवतरण अने युग निर्माण सत्संकल्प पूरो करवानी शक्ति छे। उत्तम ग्रंथोनु अध्ययन करीने मनुष्य महापुरुष, महात्मा, ऋषि, देवता बनी शके छे। धन धान्य सहित आ समस्त पृथ्वीनु दान आपवाथी जेटलू पुण्य मळे छे तेनाथी त्रण गणु पुण्य स्वाध्याय करनारने मळे छे। अमारुं साहित्य घर घरमां वंचावो तो अमारो दावो छे कि युग अवश्य बदलाशे, એનાથી ઓછામાં કામ ચાલશે નહીં। પંડિત શ્રી રામ શર્મા આચાર્ય। જેવી તમારી દૃષ્ટિ તેવી લાગે સૃષ્ટિ, મનની શરીર પર તેમજ શરીરની મન પર સતત અસર થતી હોય છે। જેવું તમારું મન એવું જ તમારું શરીર, શરીર અને મન એક સિક્કાની બે બાજુ છે। જો શરીરમાં કોઈ પણ પ્રકારની પીડા હોય તો મન પણ બેચેન અને દુઃખી થઈ જાય છે। વેદાંતમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આખા સંસારની ગતિવિધિનું નિર્માણ મન દ્વારા જ થયું છે। જેવી આપણી ભાવના, ઈચ્છા, વાસના અથવા કલ્પના હોય તે જ પ્રમાણે આપણને શરીર મળે છે। માણસના માતા પિતા, પરિસ્થિતિ, જન્મસ્થળ, ઉંમર, તંદુરસ્તી, વિશેષ પ્રકારનું શરીર મેળવવું વગેરે આપણા પોતાના વ્યક્તિગત અને માનસિક સંસ્કારો પર આધાર રાખે છે। આપણી બહારની દુનિયા એ આપણા સંસ્કારોનો પડછાયો માત્ર છે। સંસાર પોતે પોતાની મેળે શ્રેષ્ઠ કે ખરાબ નથી। સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો આપણને દેખાશે કે આ સંસાર એવો છે કે જેવી કલ્પના આપણા અંતરમનમાં છે। આપણા અંતઃકરણમાં જેવું સ્વરૂપ અંકિત થયેલું હોય છે એવી આપણી દુનિયા છે। સંસારમાં ભલું કે ખરાબ, શ્રેષ્ઠ કે નિમ્ન, ભવ્ય કે કુરુ વગેરે તો આપણા મનની ઉત્તમ કે નિમ્ન સ્થિતિ માત્ર છે। એ આપણા હાથની વાત છે કે આપણે આપણું જીવન ઈર્ષા, દ્વેષ તથા સ્વાર્થની આગમાં બાળીને દુઃખી થવું કે સદ્ગુણોનો સમાવેશ કરી આપણા અંતઃકરણમાં શ્રેષ્ઠતાની સ્થાપના કરી સુખમય જીવન જીવવું। સંસારમાં સુખી કે દુઃખી રહેવું એ મનની સ્થિતિ પર નિર્ભર છે। અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1946।